વધુ વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો બુકબર્ડ એપ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવતું ગુજરાતનું નંબર વન પ્લેટફોર્મ બુકબર્ડ એપ આજે ડાઉનલોડ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બુકબર્ડમાં. મિત્રો, પીએસઆઈનું 2012ની અંદર જે એક્ઝામ લેવાઈ ગઈ એ એક્ઝામનું સોલ્યુશન આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે, કોડે ભરી અંગના તારાને અંગમહી રંગશા અનંગના, ઉપર્યુક્ત પંક્તિનો અલંકાર દર્શાવો. મિત્રો, જ્યારે આપણને વાત કરે અલંકાર દર્શાવવાની ત્યારે આપણે અર્થાલંકાર અને શબ્દાલંકાર એવા બે પ્રકાર છે એને ધ્યાને રાખવાના છે. અર્થાલંકારની અંદર અર્થની ચમત્કૃતિ હોય છે, જ્યારે શબ્દાલંકારની અંદર શબ્દની ચમત્કૃતિ જોવા મળે છે. જેમાં અર્થાલંકારના પ્રકારો આખા અલગ છે અને શબ્દાલંકારના પ્રકારો આખા અલગ અલગ પડે છે. એની વાત કરીએ તો શબ્દાલંકારની અંદર ચાર પ્રકાર પડે છે. વર્ણાનુપ્રાસ છે, પ્રાસાનુપ્રાસ છે, શબ્દાનુપ્રાસ છે અને છેલ્લો અંત્યાનુપ્રાસ છે. આ ચાર પ્રકાર એની અંદર આપણને જોવા મળે છે. હવે અહીંયા જોઈએ કે કોડે ભરી અંગના તારાને અંગમહી રંગશા અનંગના. અહીંયા આપણને એકનો એક શબ્દ વારંવાર આપ્યો છે એના જેવો પ્રાસ આપ્યો છે, માટે સાચો જવાબ શું બનશે? તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે કે આ અલંકાર એ શબ્દાનુપ્રાસ અલંકાર છે. શબ્દાનુપ્રાસ અલંકાર એટલે કે એકનો એક વર્ણ, એકનો એક શબ્દ બે વાર વપરાય હોય અથવા તો એના જેવો મળતો પ્રાસવાળો શબ્દ વપરાય હોય તો એને આપણે શબ્દાલંકાર અથવા તો શબ્દાલંકારનો પેટા પ્રકાર શબ્દાનુપ્રાસ અથવા તો યમક અલંકાર તરીકે ઓળખીએ છીએ. અંત્યાનુપ્રાસ અલંકારની અંદર શું હોય? તો અંત્યાનુપ્રાસમાં જે બે પંક્તિ છે, બે ચરણ છે, એના છેલ્લા શબ્દનો પ્રાસ મળતો આવે છે. વ્યતિરેક અલંકારની અંદર વધારે પડતું કીધું છે પણ એ માની શકાય એવું. વર્ણાનુપ્રાસ અલંકારની અંદર એકનો એક વર્ણ વારંવાર વપરાય છે માટે એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. આગળનો પ્રશ્ન જોઈએ તો પાણી સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. પાણી, મિત્રો, સંજ્ઞા એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થની ઓળખ માટે જે ચોક્કસ નામ આપેલું હોય એને સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞાના બે પ્રકાર છે, ઇન્દ્રિયથી જોઈ શકાય તેવી અને મનથી સમજી શકાય એવી સંજ્ઞા. ઇન્દ્રિયથી જોઈ શકાય એવી સંજ્ઞાઓ આપણને ચાર મળે છે, જેમાં વ્યક્તિવાચક છે, દ્રવ્યવાચક છે, જાતિવાચક છે અને આપણને સમૂહવાચક મળે છે. એની અંદર વાત કરીએ તો અહીંયા શું કહે છે? પાણી. તો પાણી શબ્દ એ આપણને દ્રવ્ય સૂચવે છે. કોઈ પણ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપ જેને આપણે જથ્થામાં માપી શકીએ છીએ એને દ્રવ્ય કહેવાય છે. તો પાણી એ દ્રવ્યનું સૂચન કરે છે, એટલે પાણી સંજ્ઞાનું પ્રકાર છે દ્રવ્યવાચક સંજ્ઞા, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. જાતિવાચક સંજ્ઞા વિશે વાત કરીએ તો જાતિવાચકની અંદર આખો વર્ગ આપ્યો છે, એ વર્ગને સમગ્ર વર્ગનું સૂચન કરતો જે શબ્દ આપ્યો છે, જેમ કે કહું કે આ વિદ્યાર્થીઓ ભણે છે તો વિદ્યાર્થીઓ આખા વર્ગની વાત કરી છે, તો જેમાં આખા વર્ગની વાત કરેલી હોય ત્યારે એને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. વ્યક્તિવાચક સંજ્ઞા, આખો સમૂહ છે એ સમૂહમાંથી કોઈ એક જ વ્યક્તિની વાત કરી હોય, કોઈ એકની ચોક્કસ ઓળખ આપેલી હોય ત્યારે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. ભાવવાચક સંજ્ઞા કે જેને આપણે મનથી સમજી શકીએ છીએ, જેને સ્પર્શ નથી કરી શકતા એને ભાવવાચક સંજ્ઞા કહે છે. આગળનો પ્રશ્ન છે, મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. મહેનત સંજ્ઞાનો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા એટલે શું? કે જેમાં આખા વર્ગનો ઉલ્લેખ કરેલો હોય. વ્યક્તિવાચક એટલે કે આખા વર્ગમાંથી અલગ પાડીને કોઈ એકનો ચોક્કસ ઉલ્લેખ હોય. દ્રવ્યવાચક એટલે કે કોઈ પણ ઘન, પ્રવાહી કે વાયુ એમાં દ્રવ્યનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે એ દ્રવ્યવાચક સંજ્ઞા બને છે. આગળનો પ્રશ્ન છે, ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. ભારત, મિત્રો, ભારત સંજ્ઞા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે કે જેમાં ભારત એક દેશ છે. દેશ એ જાતિ સૂચવે છે પરંતુ એમાંથી ફક્ત આપણને એક ચોક્કસ નામ આપેલું છે. દેશો ઘણા બધા છે પણ એમાંથી ફક્ત એકનો જ ઉલ્લેખ કર્યો છે કે ભારત સંજ્ઞા એ કઈ બને છે? વ્યક્તિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞાની અંદર સમગ્ર જાતિનો ઉલ્લેખ હોય હમણાં આપણે વાત કરી એમ. આગળનો પ્રશ્ન છે, દોરડું સંજ્ઞાનો પ્રકાર જણાવો. દોરડું, તો દોરડું એ કઈ સંજ્ઞા બનશે? દોરડું એ જાતિવાચક સંજ્ઞા બને છે. હવે તમને એવું થાય કે બેન દોરડું એ તો દ્રવ્ય નથી. ના, દોરડું એ દ્રવ્ય નહીં પણ એની જાતિ સૂચવે છે.
દોરડાની અંદર જે વપરાયેલા દોરા છે એ દોરા એ પોતે દ્રવ્ય છે, પણ એમાંથી બનાવેલું એક સાધન છે એ જાતિવાચક સંજ્ઞા બને છે. તો અહીંયા ઓપ્શન ડી સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, એવામાં એક આનંદના સમાચાર આવ્યા, વાક્યમાં કર્તાપદ સમાચાર શું છે? હવે આ કર્તાપદ સમાચાર શું છે એ દર્શાવે છે. તો આપણે જોઈએ સાચો આન્સર છે સંજ્ઞા. સંજ્ઞા કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થની ચોક્કસ ઓળખ માટે વપરાયેલું નામ. વિશેષણ કોને કહીશું? તો નામના અર્થમાં વધારો કરતું જે પદ છે એને વિશેષણ કહેવાય છે. સર્વનામ કોને કહીશું? તો નામના બદલે જે શબ્દ વપરાયો છે એને સર્વનામ કહેવાય છે. કૃદંત, તો કૃદંત એ ક્રિયાપદનું એવું રૂપ છે જે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયા વિશેષણને સાથે જ વાપરી શકાય છે, એને અલગ વાપરી શકાતું નથી. આગળનો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દના નામનો સાચો પ્રકાર જણાવો. અહીંયા લીટી શેના નીચે દોરી છે? જુઓ, આજે ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું છે. આજે શેમાંથી ગળપણ ચાલ્યું ગયું છે? ગોળમાંથી. શું ચાલી ગયું છે? ગળપણ. તો આ ગળપણ જે સંજ્ઞા છે એને કઈ સંજ્ઞા કહેવાય છે? ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. આપણે ગોળ જોઈએ છે, પણ ગોળ જે ખાય એને જ એનું ગળપણ અનુભવાય છે. જેને આપણે જોઈ શકતા નથી, ફક્ત એનો અનુભવ કરી શકીએ છીએ. અને જે અનુભવ કોણ કરી શકે? જેને ગોળ ખાધો હોય એ. તો ગળપણનો અનુભવ કોને થાય? જેને ખાધો છે. તો ગળપણ સંજ્ઞા એ ભાવવાચક સંજ્ઞા છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દના નામનો સાચો પ્રકાર જણાવો. અંદાજપત્રમાં સરકારે કરોડો રૂપિયાના વેરા ઝીંક્યા છે. સરકારે, તો અહીંયા સરકારે કોઈ કાર્ય કરે છે. ગુણવાચક છે, કર્તુવાચક છે, સમૂહવાચક છે કે માનવાચક છે? તો અંદાજપત્રમાં સરકારે કરોડો રૂપિયાના વેરા ઝીંક્યા છે, તો સરકાર એ કર્તુવાચક સંજ્ઞા બનશે. એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન બી, કર્તુવાચક સંજ્ઞા. કે જેમાં કોઈ ક્રિયા કરતું હોય એને કર્તુવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ખેડૂત છે, કોઈ પણ વ્યવસાયકાર એની અંદર આવી શકે છે. આગળનો પ્રશ્ન છે, આપણે સર્વનામનો પ્રકાર દર્શાવો. આપણે, તો આપણે સર્વનામ એ પુરુષવાચક સર્વનામનું સૂચન કરે છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. અનિશ્ચિત સર્વનામ એટલે શું? તો જે સર્વનામ, પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે સર્વનામ એટલે શું. તો કોઈ પણ શબ્દ છે, કોઈ પણ સંજ્ઞા છે, એના બદલે જો વાપરવામાં આવતો જે શબ્દ છે એને આપણે સર્વનામ કહીએ છીએ. હવે વાત છે અનિશ્ચિત સર્વનામ. કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થ કોઈ આવે છે એના વિશે આપણને ખબર નથી, એના માટે જે સર્વનામ વપરાય છે એને અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. દર્શક, દર્શક સર્વનામ એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ એનો ચોક્કસ જ્યારે નિર્દેશ કરવામાં આવ્યો હોય ત્યારે એને દર્શક સર્વનામ કહેવાય છે. પ્રશ્નવાચક સર્વનામ, તો કોઈ પણ સંજ્ઞા છે એ સંજ્ઞાને બદલે, એટલે કે નામના બદલે જે શબ્દ વાપરીને પ્રશ્ન પૂછવામાં ઉપયોગી થતો હોય એને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે. તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, કોઈ આવી રહ્યું છે, વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે? તો મિત્રો, કોઈ આવી રહ્યું છે, આપણને ખબર નથી કોણ છે, કોઈ આવી રહ્યું છે, તો જેના વિશે આપણને કશી જ ખબર ના હોય ત્યારે એ અનિશ્ચિત સર્વનામ બને છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. દર્શક એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થનો જ્યારે નિર્દેશ કરવામાં જે સર્વનામ વપરાયું હોય એને દર્શકવાચક સર્વનામ કહેવાય છે. પુરુષવાચક સર્વનામ કે જે સર્વનામ આખી જાતિનો જ્યારે આપણને પ્રકાર નક્કી કરી આપતો હોય એને પુરુષવાચક સર્વનામ કહેવાય છે. પ્રશ્નવાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ એટલે શું? તો જે શબ્દ નામને બદલે વાપરીને પ્રશ્ન પૂછવામાં ઉપયોગી થતો હોય એને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે. પ્રશ્નવાચક સર્વનામની અંદર વાક્યને અંતે પ્રશ્નાર્થચિહ્ન ફરજિયાત હોય છે. અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, આણે મને માર્યો, વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે? આણે મને માર્યો, તો એ કયો આવશે? દર્શક સર્વનામ. એને મને માર્યો નિર્દેશ કરે છે, બતાવે છે કે આણે મને માર્યો. તો એ આણે શબ્દ એ દર્શકનું સૂચન કરે છે. આ, એ, તે, પેલો, પેલી, પેલું, પેલા એ શબ્દો પણ દર્શકનું સૂચન કરે છે. આગળનો પ્રશ્ન છે, આ સમજવું સહેલું નથી, વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે? તો સમજવું
समझ छे, समझ एक क्रिया छे, धातु छे। समझनु आखो जे क्रिया धातु छे ए क्रिया धातु ने ज्यारे वनुरूप प्रत्यय लाग्यो छे, अहींया शुं छे समझवू, वनुरूप प्रत्यय लाग्यो छे, समझवो, समझवी, समझवू, तो वनुरूप प्रत्यय लाग्यो होय त्यारे, हवे कोई क्रिया धातु ने कोई प्रत्यय लागे छे, कोई वनुरूप प्रत्यय लागे छे त्यारे ए शुं बने छे, ए कृदंत बने छे। एटले ऑप्शन ए आपणो साचो जवाब थाय। कृदंत एटले के क्रियापदनुं एवुं रूप के जे संज्ञा सर्वनाम विशेषणने क्रिया विशेषणनी साथे ज वापरी शकाय। अहींया आ ए सर्वनाम छे, सर्वनामनी साथे वपरायेलुं रूप छे क्रियापद, ए क्रियापदने वनुरूप प्रत्यय लाग्युं छे माटे ए कृदंत बने छे। संज्ञा एटले कोई पण व्यक्તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થની ઓળખ માટે ચોક્કસ વપરાયેલું નામ છે। વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરતો શબ્દ છે, સર્વનામ એટલે નામના બદલે વપરાતો શબ્દ છે। અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે। આગળનો પ્રશ્ન છે, આ ચિત્રો કોણે દોર્યા, વાક્યમાં કોણે કર્તા પદની નીચે શું પૈકી છે। અહીંયા શું કહે છે, કોણે એ શું સૂચવે છે, જોજો, આ ચિત્રો કોણે દોર્યા, આ ચિત્રો રમેશે દોર્યા, તો આ કોણે એના જગ્યાએ આપણે રમેશ નામ વાપરીએ, તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કોણે દોર્યા, પાછળ પ્રશ્ન પણ છે। નામના બદલે વપરાયને જે શબ્દ પ્રશ્ન પૂછવામાં ઉપયોગી થતો હોય એને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય, તો અહીંયા કોણે પદ એ શું સૂચવે છે, સર્વનામ સૂચવે છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બને। આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો, પ્રત્યક્ષ, તો પ્રત્યક્ષનો વિરોધી શું થશે, પરોક્ષ, એટલે ઓપ્શન એ સાચો જવાબ બનશે। આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે, એ સાચી જોડ પૂછ્યું છે, જુઓ, મુદ્રિત હસ્તલિખિત, યાચક ભિક્ષુક, સ્થૂળ સ્થાવર, શુક્લપક્ષ, તો અજવાળ્યું, તો અહીંયા કઈ જોડી સાચી છે, તો મુદ્રિત એટલે હસ્તલિખિત આ જોડી સાચી છે વિરુદ્ધાર્થી શબ્દની, બાકી બધા સમાનાર્થી છે। આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ શબ્દો પ્રમાણ નો અર્થ ધરાવે છે, જેમાં એક અર્થ ખોટો છે તે કયો, પ્રમાણનો અર્થ ધરાવે છે જેમાં એક અર્થ ખોટો છે, જુઓ, ગુણોત્તર એટલે પ્રમાણ, ચોક્કસ માપ, યથાર્થ જ્ઞાનનું સાધન એટલે પ્રમાણ, પુરાવો એટલે પણ પ્રમાણ થાય, તો અહીંયા પ્રણામ, પ્રણામ આપ્યું છે, તો પ્રણામ એટલે વંદન થાય, તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બને કે એ અર્થ ખોટો છે। આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી, અહીંયા નથી એવું પૂછ્યું છે, તો મિત્રો અચલ એટલે શું થશે, તો અચલ એટલે પર્વત થશે, અચલ એટલે પર્વત, અહીંયા અખિલનું પૂછ્યું છે, તો અખિલનો અર્થ થાય છે નિખિલ, સકલ, સર્વજ્ઞ, અખંડ, એવો થાય છે સમગ્ર, જ્યારે અચલ એટલે પર્વત થાય છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને। આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે, કઈ જોડી ખોટી પૂછ્યું છે, જુઓ, તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બને, ઉખર એટલે ફળદ્રુપ વિરોધાર્થી શબ્દ છે, આધ્યાત્મિક તો આધિભૌતિક એ પણ વિરોધાર્થી છે, આપકર્મી અને સ્વકર્મી, મિત્રો આપકર્મી અને સ્વકર્મી બંને સમાનાર્થી છે, આપકર્મીનો વિરોધાર્થી થશે બાપકર્મી, અધોબિંદુ અને શિરોબિંદુ એ પણ સમાનાર્થી છે, એ પણ વિરોધાર્થી છે જ્યારે ઓપ્શન બીની અંદર જે જોડ આપી છે એ જોડ ખોટી છે। આગળનો પ્રશ્ન છે, વિરોધાર્થી શબ્દ આપો, વિગ્રહ, તો વિગ્રહ એનો વિરોધાર્થી શું થશે, સમાસ, ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય। આગળનો પ્રશ્ન છે, વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે, ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરે છે। મિત્રો ગુજરાતી ભાષામાં વાક્ય રચના કર્તા, કર્મ અને ક્રિયાપદ એ રીતની હોય છે, વાક્યનો અંત ક્રિયાપદથી થાય છે, તો અહીંયા આપણને શું પૂછ્યું છે, વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે, તો એને કહેવાય છે ક્રિયાપદ, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે। આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે, ખોટું જોડકું આપણને પૂછ્યું છે, રમત ક્રીડા, અવાજ ગુસ્સો, સમય કાળ, સ્મરણ અને યાદ, તો અહીંયા અવાજ અને ગુસ્સો આ જોડકું આપણને ખોટું મળે છે,
કારણ કે અવાજ વસ્તુ અલગ છે, ધ્વનિ થાય, અવાજનો અર્થ શું થાય, ધ્વનિ, જ્યારે અહીંયા આપણને ગુસ્સો આપ્યો છે તો એ શબ્દ બંધ બેસતો નથી. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો. પુષ્પ, તો પુષ્પ એટલે શું થશે, ફૂલ, તો એનો સમાનાર્થી છે કુસુમમ. અહીંયા નિશા એટલે રાત્રિ, તરુ એટલે વૃક્ષ, લતા એટલે વેલ, તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, રાત દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે. રાત દિવસ, તો રાત દિવસ માટે અહર્નિશ શબ્દ યોગ્ય છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને. અમૂલક એટલે કિંમતી, અજિંક્ય એટલે અજોડ, એ અર્થ મળે છે. અરુણોદય એટલે પ્રભાત થાય છે. આગળનો પ્રશ્ન છે, સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. સિંહનો પર્યાય ન હોય એવું કીધું છે. જુઓ, સાવધ છે, કેસરી છે, વનરાજ છે, આ બધા સમાનાર્થી છે, પરંતુ કપિલ એટલે વાનર થાય, તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, પાવક શબ્દનો યોગ્ય વિરોધી શોધો. પાવક, પાવક એટલે પવિત્ર, તો પવિત્રનો વિરોધાર્થી આપણને આપ્યું છે અપવિત્ર, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ રાજાનો પર્યાય નથી. તો ક્ષિતિપાલ એટલે રાજા થાય, મહિપાલ એટલે રાજા થાય, ભૂદેવ એટલે બ્રાહ્મણ થાય, અને નૃપતિ એટલે પણ રાજા થાય, તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, શું કહે છે, મહોરાના માણસ એટલે શું. મહોરાના માણસ, મોહરાનો માણસ એટલે કે જેનું સાચું વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો. ધર્મિષ્ઠ, તો અહીંયા ધર્મ વત્તા ઇષ્ટ, હવે ધર્મ વત્તા ઇષ્ટ શેમાં આપ્યું છે, તો ધર્મ વત્તા ઇષ્ટ છે, ધર્મ વત્તા ઇષ્ટ છે, બંને નહીં આવે. અહીંયા ધર્મ વત્તા ઇષ્ટ આપણને ઓપ્શન એકમાં જ આપ્યું છે, ઓપ્શન બીમાં, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, અન્ન જળ ઉઠવું, રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. અન્ન જળ ઉઠવું એટલે જીવવા જેવી સ્થિતિ ન હોવી, ઓપ્શન એ આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી. અહીંયા નથી એવું પૂછ્યું છે, તો પાણીમાં લીટા કરવા, ધુમાડાના બાચકા ભરવા, ફીફા ખાંડવા, એ અર્થ આપણને નિરર્થક પ્રયત્ન કરવો એના સૂચવે છે. પરંતુ રજનું ગજ કરવું, નાની વાતને મોટું સ્વરૂપ આપવું, કાગનો વાગ કરવો, એ શબ્દ એનો પર્યાય નથી, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતો નથી. તો અહીંયા આપતો નથી એવું પૂછ્યું છે, તો રાયનો પહાડ કરવો, નાની વાતને મોટું સ્વરૂપ આપવું, જો પાણી વલોણું કરવું એ પણ એનો સમાનાર્થી છે, કોદડે ગાંઠ પાડવી અને ચિંથરા ફાંડવા એ પણ એનો અર્થ છે કે નકામો પ્રયાસ કરવો. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો આપતો નથી. અહીંયા જો એક જ સમાનાર્થી શબ્દ આપણને ચાલ્યા છે, ત્રણ પ્રશ્ન એવા છે કે સળંગ જો તમે ધ્યાન આપો ને તો ત્રણે ત્રણ પ્રશ્નની અંદર એક જ જવાબ આપણને મળતો આવે છે. એક નાની વાતને મોટું સ્વરૂપ આપણું, હમણાં આપણે જોયું કે રજનું ગજ કરવું, તો નાની વાતને મોટું સ્વરૂપ આપવું, કાગનો વાગ થવો, એવા અર્થ મળે છે. તો એવો અર્થ આપતો નથી એવું પૂછ્યું છે, તો પાણીમાં લીટા કરવા, વ્યર્થ પ્રયત્ન કરવો, આ ત્રણ પ્રશ્નો એકબીજાના રિલેટેડ છે. જો તમને એકનો જવાબ આવડે ને તો ત્રણે ત્રણ જવાબ સાચા પડે એવું છે. આગળનો પ્રશ્ન છે, દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. દાંત ખાટા કરવા એટલે શું કહે છે, બેઇજ્જત કરવું, ખાટું ખાવું, દાંત પર ખટાશ લગાવી કે પરાજિત કરવું. તો દાંત ખાટા કરવા એટલે પરાજિત કરવું, એનો અર્થ એ બને છે. આગળનો પ્રશ્ન છે, કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય. કાન ફૂંકવા, તો કાનાભૂસી કરવી, ભંભેરણી કરવી, કાનમાં ફૂંક મારવી કે નિંદા કરવી, તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે કે ભંભેરણી કરવી. આગળનો પ્રશ્ન છે, આંખ મીચામણા કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય. તો આંખ મીચામણા કરવા એટલે જોયું ન જોયું કરવું, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે,
આંખ ઉઘડવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય, તો આંખો ખુલ્લી થવી, પરિસ્થિતિ સમજવી, પશ્ચાતાપ થવો કે ઊંઘમાંથી ઉઠવું, તો પરિસ્થિતિ સમજવી એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, લક્ષ્મણ રેખા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? લક્ષ્મણ રેખા, સીમારેખા, લજ્જા, લક્ષ્મણે દોરેલી રેખા કે મર્યાદા? તો લક્ષ્મણ રેખા એટલે શું થશે? મર્યાદા. આગળનો પ્રશ્ન છે, ટાઢ તડકો વેઠવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ટાઢ તડકો વેઠવા, તો ઠંડી ગરમી સહેવી, અપમાન સહન કરવું, સુખ દુઃખ સહન કરવા કે શિયાળો ઉનાળો પસાર કરવો? તો ટાઢ તડકો વેઠવા એટલે સુખ દુઃખ સહન કરવા એવો અર્થ મળે છે. આગળનો પ્રશ્ન છે, ધૂળ ખંખેરવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ધૂળ ખંખેરવી, ધૂળ સાફ કરવી, સફાઈ કરવી, ખૂબ ધમકાવવો કે ખૂબ પ્રશંસા કરવી? તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે કે ખૂબ ધમકાવવો કે ધૂળ ખંખેરવી. આપણે એમ કહીએ કે બહુ ગુસ્સે થઈને એને ખખડાવવો, બોલવું, મારવું, એટલે ધૂળ ખંખેરવી. આગળનો પ્રશ્ન છે, બહુ દુઃખ પડવું તેવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે? બહુ દુઃખ પડવું, તો માથાનો ખેલ, માથે ઝાડ ઉગવા, માથું ઊંચું રાખવું કે માથું હાથમાં રાખવું? તો બહુ દુઃખ પડવું એટલે માથે ઝાડ ઉગવા, બહુ કપરી પરિસ્થિતિ આવવી એવો એનો અર્થ થાય છે. આગળનો પ્રશ્ન છે, આરોગ્ય બગડવું તેવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે? આરોગ્ય બગડવું, પાણી વલોવવું, પાણી જોવું, પાણી ફેરવવું કે પાણી લાગવું? તો એનો અર્થ થાય છે પાણી લાગવું, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ચાર દિવસની ચાંદની રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચાર દિવસનું અજવાળું, દીર્ઘકાલીન સુખ, અલ્પકાલીન દુઃખ કે થોડા સમયનું સુખ? તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે કે ચાર દિવસની ચાંદની એટલે કે થોડા સમયનું સુખ. આગળનો પ્રશ્ન છે, શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉદામા કર્યા, વાક્યનો પ્રકાર કયો છે? અહીંયા શું કહે છે? નવા પ્રશ્ન, હવે રૂઢિપ્રયોગની વાત બધી પૂરી થઈ ગઈ. શું કહે છે? વિધિ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, વિધાન વાક્ય છે કે પ્રશ્ન વાક્ય છે? પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે વિધિ વાક્ય એટલે શું. વિધિ વાક્ય એટલે હકાર વાક્ય. હવે વિધિ વાક્ય એટલે હકાર વાક્ય છે. આ જુઓ, વિધિ વાક્ય એટલે કે જે વાક્યમાં હકારાત્મક ભાવ રજૂ થતો હોય, એ વાક્ય પછી પ્રશ્નાર્થ હોય કે એ વાક્ય વિધાન વાક્ય હોય, પણ એની અંદર જો હકારાત્મક ભાવ હોય ત્યારે એ વાક્ય વિધિ વાક્ય બને છે. ઉદ્ગાર વાક્ય કોને કહીશું? કે જેમાં આશ્ચર્યનો ભાવ રજૂ થતો હોય ત્યારે એને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. અને ઉદ્ગાર વાક્યની અંદર જે સમયે એટલે કે જ્યાં ઉદ્ગારનું સૂચન કરતો શબ્દ આપેલો હોય ત્યાં ઉદ્ગાર ચિહ્ન ફરજિયાત હોય છે. વિધાન વાક્ય એટલે શું? તો વિધાન વાક્ય એટલે કે જેમાં સીધી હકીકત રજૂ થઈ હોય, જે વાક્યમાં જ્યારે સીધી હકીકત રજૂ થઈ હોય ત્યારે એ વાક્ય વિધાન વાક્ય બને છે. જેમ કે કહું કે હું સફરજન ખાઉં છું, હું તમને ભણાવું છું, તો એ વાક્ય સીધી હકીકત રજૂ થઈ છે, તો એ વાક્ય વિધાન વાક્ય બને છે. પ્રશ્ન વાક્ય કોને કહીશું? કે જેમાં કોઈ હકીકત જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે એ વાક્ય પ્રશ્ન વાક્ય બને છે, અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. હવે જોઈએ કે શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉદામા કર્યા, તો આ વાક્ય વિધિ વાક્ય બને છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન, નીચેના વાક્ય માટેનું સાચું કર્મણી વાક્ય કયું છે? કર્મણી વાક્ય શોધવાનું કહે છે. દાદા કેસરીસિંહ રેડિયો સાંભળે છે. મિત્રો, જ્યારે આપણને આવું કીધું હોય વાક્યનું કર્મણી, જ્યારે વાક્યનું કર્તરીમાંથી કર્મણી બનાવવાનું હોય ત્યારે એની પાંચ શરત છે. એ પાંચ શરત જો આપણે યાદ રાખીએ તો તરત જ આપણને એ કર્મણી વાક્ય રચના મળી જાય છે. પહેલાં તો વાક્યની અંદર કર્મ હાજર હોવું જોઈએ. એની શરતો આ છે કે કર્મ હાજર હોવું જોઈએ. કર્મ હાજર હોય ત્યાર પછી બીજી શરત એ છે કે કર્તા જે છે એ કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગે છે. ત્રીજી વિભક્તિના પ્રત્યયો કયા કયા છે? તો થી, થકી, વડે, દ્વારાની મારફત, એમાંથી ગમે તે એક પ્રત્યય એને લાગે છે. ત્યારબાદ કર્મ છે, એ કર્મમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એટલે કર્મમાં કોઈ ફેરફાર નહીં.
કર્મમાં ફેરફાર ન કરવો. જે કર્મ છે એ કર્મ એમનું એમ આવશે. ચોથી શરત એ છે કે જે ક્રિયાપદનું મૂળરૂપ છે, કર્તરી વાક્યની અંદર ક્રિયાપદનું મૂળરૂપ હોય તો કર્તરીમાંથી જ્યારે આપણે કર્મણીમાં ફેરફાર કરીએ ત્યારે ક્રિયાપદના મૂળ જે રૂપ છે એ મૂળરૂપને આયનું રૂપ પ્રત્યે લાગે છે. કયું રૂપ પ્રત્યે લાગે છે? આયનું રૂપ પ્રત્યે લાગે છે. જેમ કે રમે છે તો રમાય છે. એના પછી વાક્યની અંદર જે કાળ છે, એટલે કે જો વાક્ય વર્તમાન કાળનું છે તો વર્તમાન કાળમાં એનું કર્મણી બને, જો વાક્ય ભૂતકાળનું છે તો એનું કર્મણી ભૂતકાળમાં બનશે, જો વાક્ય ભવિષ્યકાળનું છે તો એનું કર્મણી ભવિષ્યકાળની અંદર બનશે. તો એનો કાળ ન બદલવો, કાળ ન બદલવો. આ પાંચ શરત જો હોય તો આપણને કર્મણી વાક્ય સરળતાથી મળી જાય છે. શું કહે છે વાક્યમાં કર્મ હાજર છે જોઈએ. દાદા કેસરીસિંહ રેડિયો સાંભળે છે. શું સાંભળે છે? રેડિયો. હવે એવો પ્રશ્ન થાય કે કર્મ મળે ક્યારે? તો વાક્યમાં કોને ને શુંથી પ્રશ્ન પૂછે ત્યારે આપણને કર્મ મળે. અહીંયા શું સાંભળે છે? રેડિયો સાંભળે છે. કોણ સાંભળે છે? દાદા. કોણેથી પ્રશ્ન પૂછે તો આપણને કર્તા મળી જાય છે. તો કોણ? જે દાદા જે છે, દાદા કેસરીસિંહ, એને શું પ્રત્યે લગાડવાનું? ત્રીજી વિભક્તિનો પ્રત્યય. તો હવે જોતા જઈએ, ઓપ્શન એની અંદર પ્રત્યય લાગ્યો છે? ના. ઓપ્શન બી ની અંદર પ્રત્યય લાગ્યો છે પણ એ નો પ્રત્યય છે, ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે, એ ના આવે. દાદા કેસરીસિંહથી, જો અહીંયા સિંહથી પ્રત્યય છે, ચોથા ઓપ્શનની અંદર પણ એ છે કે દાદા કેસરીસિંહ વડે, અહીંયા થી છે, અહીંયા વડે છે. રેડિયો એમના એમ ઉતર્યું છે બંને, એટલે આ બંને બી અને એ તો આવશે જ નહીં. અહીંયા ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એ મૂળ રૂપને આયનું રૂપ પ્રત્યે લાગવું જોઈએ. જો ક્રિયાપદ છે એ ક્રિયાપદના મૂળ રૂપને આયનું રૂપ પ્રત્યે અહીંયા લાગ્યું છે ઓપ્શન સી ની અંદર, પણ ઓપ્શન ડી ની અંદર તો મૂળ ક્રિયાપદ જ એમના એમ ઉતર્યું છે, એટલે ઓપ્શન ડી પણ નીકળી જશે. હવે શરત પ્રમાણે એ જુઓ કે વાક્ય વર્તમાન કાળનું છે તો અહીંયા પણ વાક્ય વર્તમાન કાળનું બને છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં, કયા પ્રકારનું વિધાન છે? જોજો, પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં, તો અહીંયા સાદું વાક્ય એટલે શું? પહેલાં તો આપણે રચનાની દ્રષ્ટિ વાક્યના પ્રકાર ત્રણ પડે છે. સાદું વાક્ય કે જે વાક્યની અંદર એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ આપેલું હોય એને સાદું વાક્ય કહેવાય છે. સંકુલ વાક્ય કોને કહીશું? જો વાક્ય રજૂ થયેલું છે એ વાક્યના અનુસંધાને બીજું વાક્ય ગૌણ વાક્ય આપેલું છે, તો એક વાક્યની અપેક્ષાએ બીજું ગૌણ વાક્ય જ્યારે રજૂ થતું હોય તો એને સંકુલ વાક્ય અથવા તો મિશ્ર વાક્ય કહેવાય છે. સંયુક્ત વિધાન કોને કહીશું? તો સંયુક્ત કોઈ પણ બે વાક્યોને જોડવા માટે સંયોજકનો ઉપયોગ થયો હોય ત્યારે એ વાક્ય સંયુક્ત બને છે. પણ શરત એટલે કે એક વાક્યને જ્યારે આપણે અલગ કરીએ, બે વાક્યો આપ્યા છે સંયોજક વડે જોડાયેલા છે, પણ એ બે વાક્યોને આપણે એક એક વાક્ય અલગ અલગ રીતે રજૂ કરીએ છતાં પણ એ વાક્યને સ્વતંત્ર રીતે પણ વાપરી શકાય, વાક્યનું ખંડન ન થાય ત્યારે એ વાક્યરચના સંયુક્ત વાક્યરચના બને છે. ઓકે, અહીંયા હવે જોઈએ કે પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં, તો આ વાક્ય એ સાદી વાક્યરચના છે. ઓકે, તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નળને જે રીતે ઉગાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉગાડી બંધ કરવો જોઈએ, આ વાક્ય કયા પ્રકારનું છે? આપણે અગાઉ વાત કરી કે સાદું વાક્ય છે, સંકુલ વાક્ય છે, મિશ્ર વાક્ય છે અને સંયુક્ત વાક્ય છે. મિત્રો, સંકુલ વાક્ય એટલે જ મિશ્ર વાક્ય, એટલે જ મિશ્ર વાક્ય બને છે. તો જોઈએ અહીંયા મિશ્ર વાક્ય, એટલે મિશ્ર વાક્ય એ જ સંકુલ વાક્ય છે, એટલે બંને ઓપ્શન સાચા બનશે, ઓપ્શન બી અને ઓપ્શન સી, કે નળને જે રીતે ઉગાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉગાડી અને બંધ કરવો જોઈએ. જો એમાં એક વાક્ય કાઢી લઈએ તો અહીંયા નળની વાત થાય છે, જો અને પછીનું બીજું વાક્ય કાઢી લઈએ તો એ વાક્ય અખંડિત થઈ જાય છે, એટલે એક વાક્યની અપેક્ષાએ બીજું વાક્ય રજૂ થયું હોય અને સંયોજક વડે જોડાયેલું હોય તો એવા વાક્યને સંકુલ વાક્ય અથવા તો મિશ્ર વાક્ય કહેવાય છે. આગળનો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં કયા વિભાગમાં ભૂલ છે,
હવે અહીંયા વાક્ય શુદ્ધિ આપણને અલગ રીતથી આપી છે. જુઓ, લખ્યું છે એની નીચે રાખેંગાર નાટકમાં રમેશ રાણક દેવી બને. રાખેંગાર નાટકમાં રમેશ રાણક દેવી બને. મિત્રો, અહીંયા વાક્ય શુદ્ધિનો એ નિયમ એવું કહે છે કે કર્તાના નામ પ્રમાણે ક્રિયાપદનું રૂપ નહીં. અહીંયા શું કહે છે? રમેશ શું બન્યો? રાણક દેવી. તો અહીંયા એવું આપ્યું છે કે કર્તાના રૂપ પ્રમાણે. કર્તા કોણ છે? રમેશ છે. રમેશ પુલ્લિંગ છે, તો કર્તાના રૂપ પ્રમાણે ક્રિયાપદનું રૂપ આવવું જોઈએ. પણ અહીંયા શું કર્યું છે? કર્તાના રૂપ પ્રમાણે ક્રિયાપદનું રૂપ નથી આપ્યું, કર્મના પ્રમાણે ક્રિયાપદનું રૂપ આપ્યું છે. હવે રમેશ કર્તા છે, તો કર્તાના રૂપ પ્રમાણે ક્રિયાપદ ન આપ્યું હોય તો એ વાક્ય રચના ખોટી પડે છે. જો રાખેંગાર નાટકમાં રમેશ રાણક દેવી બની કે બન્યો, તો અહીંયા શું આવશે? બન્યો. તો અહીંયા ઓપ્શન ડી ની અંદર જે ભૂલ આપણને આપી છે, તો એ ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં કયા વિભાગમાં ભૂલ છે? જોઈએ, જન્મદિવસની પાર્ટીમાં તમે સહકુટુંબ સહિત આવજો. સહકુટુંબ સહિત, મિત્રો, સહકુટુંબનો મતલબ જ છે કુટુંબ સહિત આવજો. તો અહીંયા સમાન અર્થ ધરાવતા બંને શબ્દોને સાથે ન વાપરી શકાય, માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં કયા વિભાગમાં ભૂલ છે? જોઈએ, વિશ્વમાં આઇન્સ્ટાઈન નામે એક વૈજ્ઞાનિક થઈ ગયો. મિત્રો, અહીંયા આખે આખું વાક્ય સાચું છે, કોઈ ઓપ્શનમાં ભૂલ છે નહીં, એટલે અહીંયા એક પણ ઓપ્શન આવશે નહીં, બધા જ જવાબ સાચો છે. જુઓ, વિશ્વમાં આઇન્સ્ટાઈન નામે એક વૈજ્ઞાનિક થઈ ગયો, બધા જ જે ઓપ્શન આપ્યા છે તમામે તમામ સત્ય છે. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી? પર્યાય નથી એવું પૂછે. જો સુત એટલે પુત્ર થાય, નંદન એટલે પુત્ર થાય, તનુજ એટલે પુત્ર થાય, દનુજ એટલે પુત્ર થતું નથી. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ પહાડનો સમાનાર્થી નથી? પહાડ એનો સમાનાર્થી નથી એવું પૂછ્યું છે. તો અભ્ર, અભ્ર એટલે આકાશ થાય, જ્યારે નવ છે શૈલ છે, અને અદ્રિ છે એટલે પહાડ થાય છે. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ સમૂહનો પર્યાય નથી? તો મણિધર, અર્ણવ, અબ્ધિ અને રત્નાકર. તો મિત્રો, મણિધર એટલે કે મણિને ધારણ કરનાર, એટલે મણિધર શબ્દ એ સમૂહનું સૂચન કરતો નથી. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ જણાવો. ઉપમા ન આપી શકાય તેવું. તો મિત્રો, ઉપમા આપી ન શકાય એવું હોય એને શું કહે છે? અનુપમ, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, વીજળી વેગ સમાસનો પ્રકાર દર્શાવો. વીજળી વેગે, કેવા વેગે? વીજળી વેગે. તો એ જેમાં આપણને વિશેષણ વિશેષનો સંબંધ આપ્યો હોય, ઉપમેય ઉપમાનનો સંબંધ આપ્યો હોય, ઉપમાન સાધારણ ધર્મનો સંબંધ આપ્યો હોય, ત્યારે એ સમાસ કર્મધારય સમાસ બને છે. અહીંયા શું કહે છે? વીજળી વેગે, વેગ છે, પણ કેવો વેગ છે? વીજળી જેવો વેગ. તો અહીંયા કર્મ ધારણ કરે છે, માટે એને કર્મધારય સમાસ કહે છે. ઉપપદની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ એ બે પદોમાં ઉત્તરપદ એ ક્રિયા સૂચવતું હોય અથવા તો કર્તુવાચક સંજ્ઞા તરીકે વપરાય હોય, ત્યારે એ ઉપપદ સમાસ બને છે. તત્પુરુષ સમાસ, કે જે સમાસમાં વિભક્તિના પ્રત્યયો લાગેલા હોય, કે જેનો વિગ્રહ કરીએ ત્યારે વિભક્તિના પ્રત્યયો આપણને જોવા મળે, ત્યારે એ તત્પુરુષ સમાસ બને છે. દ્વંદ્વ સમાસ, દ્વંદ્વ એટલે જોડકું, જે સમાસમાં બંને પદો મુખ્ય આપેલા હોય ત્યારે એ દ્વંદ્વ સમાસ બને છે. અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, મહત્વાકાંક્ષા સમાસનો પ્રકાર દર્શાવો. તો મહત્વાકાંક્ષા એટલે મધ્યમપદ લોપી સમાસ બનશે. મધ્યમપદ લોપી સમાસ એટલે શું? તો વચ્ચેના પદનો જેમાં લોપ થતો હોય, વચ્ચેનું પદ જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ, જ્યારે ભેગું કરીએ છીએ, ત્યારે વચ્ચેના પદનો લોપ થતો હોય, ત્યારે એને આપણે મધ્યમપદ લોપી સમાસ કહીએ છીએ. બહુવ્રીહી સમાસ એટલે શું? તો જેમાં વિશેષણ વિશેષનો સંબંધ છે, અને આખે આખું પદ જ્યારે વિશેષણ તરીકે પ્રયોજાયું હોય, ત્યારે એ સમાસ બહુવ્રીહી સમાસ બને છે. તત્પુરુષ સમાસની ચર્ચા આપણે અગાઉ કરી લીધી છે. આગળનો પ્રશ્ન છે, માથા બોળ સમાસનો પ્રકાર જણાવો. માથા બોળ સમાસ એ ઉપપદ સમાસનું દ્રષ્ટાંત છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નખશિખ સમાસનો પ્રકાર દર્શાવો. નખશિખ
નખથી માથા સુધીનું, પગના નખથી માંડીને માથા સુધીનું નખશિક, કે જેના સંપૂર્ણની વાત કરે છે. નખશિક એટલે કે સંપૂર્ણ. તો નખશિક શબ્દ એ બહુવ્રીહી સમાસનો દ્રષ્ટાંત છે. બહુવ્રીહીની અંદર એમ કહેવાય કે મિત્રો, હવે જ્યારે તમને સમાસ આપ્યો હોય ને, ત્યારે કોઈ પણ સામાસિક પદ હોય ને તો એનો વાક્યમાં પ્રયોગ કરવો. શું કહે છે? વાક્યમાં પ્યોગ કરવો. વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે આપણને તરત ખબર પડે છે કે એ એક પદ પ્રધાન સમાસ છે, અનપદ પ્રધાન સમાસ છે કે સર્વપદ પ્રધાન સમાસ છે. જો એ સર્વપદ પ્રધાન સમાસ હોય તો એ દ્વંદ્વ જ બને. જો એકપદ પ્રધાન સમાસ હોય તો એમાં કર્મધારય છે, મધ્યમપદ લોપી છે, દ્વિગુ છે અને તત્પુરુષ છે, એનો સમાવેશ થાય. જો એ અન્યપદ પ્રધાન સમાસ હોય તો એની અંદર ઉપપદ છે, બહુવ્રીહી છે અને અવ્યયભાવ છે, એનો સમાવેશ થાય છે. અહીંયા આપણે કહી શકીએ કે મેં ભગવાનના નખશિક દર્શન કર્યા. મેં ભગવાનના નખશિક દર્શન કર્યા. વાક્ય બનાવીએ. અહીંયા જો તમને શીખવાડું, મેં ભગવાનના નખશિક દર્શન કર્યા. અહીંયા નખશિક શબ્દ છે. નખશિકનો અર્થ થાય છે સંપૂર્ણ. મિત્રો, અન્યપદ પ્રધાન સમાસ એવું કહે છે કે જે સમાસમાં બંને પદો ગૌણ હોય, એટલે કે એકબીજા ઉપર આધારિત હોય, ત્યારે એ નખશિક શબ્દ એટલે કે અન્યપદ પ્રધાન શબ્દ મળે છે. જોજો અહીંયા શું કહે છે. નખશિક, નખ અને શિખ, શિખ એટલે શિખા અને નખ એટલે આપણા હાથ કે પગની આંગળી ઉપર જે આપેલા છે એ નખ. નખશિક એટલે કે પગના નખથી માંડીને શિખા સુધી એટલે કે સંપૂર્ણ દર્શન કરે. બંને પદો અહીંયા ગૌણ છે, એનો નવો અર્થ મળે છે સંપૂર્ણ. હવે તમે એવી રીતે જોઈ શકો કે મેં ભગવાનના શિખ દર્શન કર્યા, મેં ભગવાનના નખ દર્શન કર્યા, કે બંને પદોને જ્યારે આપણે વાક્યમાં પ્રયોગ કરીએ છીએ ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે, વાક્યનું ખંડન થાય છે. માટે બંને પદો એકબીજા ઉપર આધારિત છે અને એનાથી બનતો એક નવો જ શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે એ અન્યપદ પ્રધાન સમાસ બને છે. હવે અન્યપદ પ્રધાન સમાસ એક જ છે કે બહુવ્રીહી, તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય. એ રીતે પણ આપણે ઓળખી શકીએ. આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સામાસિક શબ્દનો સાચો સમાસ લખો. સામાસિક શબ્દનો સાચો સમાસ. આગ ગાડી, તો આગ વડે ચાલતી ગાડી. હવે મધ્યમ પદ લોપી, વચ્ચેના પદનો લોપ થાય છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. દ્વિગુ સમાસ અને દ્વંદ્વ સમાસ વિશે વાત કરીએ. દ્વિગુ એટલે શું? દ્વિગુ એટલે કે જે પદ સંખ્યાનો સમૂહ સૂચવતું હોય, જેમ કે નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહ. પ્રથમ પદ સંખ્યાનું સૂચન કરીને સંખ્યાનો સમૂહ દર્શાવતો હોય ત્યારે એ દ્વિગુ સમાસ બને છે. દ્વંદ્વ સમાસ કે જેમાં બંને પદો મુખ્ય આપ્યા છે એને દ્વંદ્વ સમાસ કહેવાય છે. આગળનો પ્રશ્ન છે, કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે? કૃતાર્થ, તો જેનો અર્થ કૃત છે તે કૃતાર્થ. તો હવે અહીંયા વાત કરીએ કે કૃતાર્થ, તો જેનો અર્થ કૃત છે તે તમે ગોખી નાખ્યું છે કે જે તે પ્રત્યે લાગે ત્યારે બહુવ્રીહી સમાસ થાય, તો તમારી એ ગોખણપટ્ટી અહીંયા સાચી પડે છે કે જે તે પ્રત્યયથી વિગ્રહ થતો હોય તો એ બહુવ્રીહી સમાસ બને છે. બહુવ્રીહી સમાસ એટલે કે જેમાં બંને પદો એકબીજા ઉપર આધારિત છે, વિશેષણ વિશેષનો સંબંધ છે ને, આખે આખું પદ જ્યારે વિશેષણ તરીકે પ્રયોજાયું હોય ત્યારે એ બહુવ્રીહી સમાસ બને છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી, આ પંક્તિમાં કયો અલંકાર છે? ઓપ્શનમાં જોઈએ કે ઉપમા. ઉપમા એટલે શું? ઉપમેયની જ્યારે ઉપમાન સાથે સરખામણી કરેલી હોય ત્યારે એ ઉપમા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા એટલે કે ઉપમાન, જાણે કે ઉપમેય હોવાની જ્યારે સંભાવના બતાવતું હોય ત્યારે એ ઉત્પ્રેક્ષા બને છે. કશી જ ખબર ન પડે તો કાંઈ નહીં, વાક્યમાં કે કાવ્ય પંક્તિમાં જ્યારે જાણે રખે શકે શબ્દ આપેલા હોય તો એ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. અતિશયોક્તિ, કે જેમાં ફક્ત કવિની કલ્પના હોય, જેમાં સ્વીકાર બહારની વાત રજૂ થઈ હોય ત્યારે એ અતિશયોક્તિ અલંકાર બને છે. રૂપક અલંકાર, કે જેમાં એકરૂપતા આપી હોય, ઉપમેય જાણે કે ઉપમાનની અંદર એકરૂપ થઈ ગયું હોય એવું બતાવવામાં આવે ત્યારે એ રૂપક અલંકાર બને છે. અહીંયા શું કહે છે કે ગુલછડી સમોવડી. ગુલછડી સમોવડી, સમોવડી એટલે જેવી,
સુંદર તે બાલિકા હતી. હવે એની સરખામણી કરી છે ત્યારે, હવે જ્યારે સરખામણી કરવામાં આવી હોય ત્યારે કયો અલંકાર બનશે? ઉપમા અલંકાર. આગળનો પ્રશ્ન છે, અમેરે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસધાર, આ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. શું કહે છે? અમેરે સુકુરુનું પૂમડું, પોતાની જાતને જ જ્યારે સુકારુના પૂમડા તરીકે ઓળખાવી દીધી હોય, એટલે કે જ્યારે ઉપમેયની સાથે ઉપમાનને એકરૂપ કરી દીધું હોય ત્યારે રૂપક અલંકાર બને છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. વ્યતિરેક અલંકાર એટલે શું? તો જેમાં વધારે પડતું કીધું છે પણ માની શકાય એવું, ત્યારે ચઢિયાતું બતાવ્યું છે પણ એ ચઢિયાતું માપમાં બતાવ્યું છે, લિમિટમાં બતાવ્યું છે, ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે કે આ કાવ્ય પંક્તિ એ રૂપક અલંકારની છે. આગળનો પ્રશ્ન છે, આ ઝાલાવાળી ધરતી વિરાટ જાણે ખુલ્લી હથેળી સમતલ ક્ષિતિજે ઢળતી. હમણાં આપણે વાત કરી કે જેમાં જાણે રખે શકે શબ્દ આપેલા હોય, એટલે કે ઉપમેય જાણે કે ઉપમાન હોવાની જ્યારે સંભાવના બતાવતું હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. સજીવારોપણ અલંકાર એટલે શું? કે જેમાં નિર્જીવનું સજીવમાં આરોપણ કરેલું હોય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. આગળનો પ્રશ્ન છે, વ્યોમ તો વ્યોમના જેવું સિંધુએ સિંધુના સમૂહ, પંક્તિઓનો અલંકાર ઓળખાવો. શું કહે છે? વ્યોમ તો વ્યોમના જેવું, વ્યોમની સરખામણી વ્યોમ સાથે જ કરી છે, સિંધુની સરખામણી સિંધુ સાથે જ કરી છે. મિત્રો, જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરી હોય, એટલે કે ઉપમેયને જ જ્યારે ઉપમાન તરીકે રજૂ કરેલું હોય ત્યારે અનન્વય અલંકાર બને છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. સ્વભાવોક્તિ એટલે શું? તો સ્વભાવોક્તિ એટલે કોઈ પણ આલંકારિક ભાષા વગર જેવું છે એવું આબેહૂબ વર્ણન કર્યું હોય ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે. આગળનો પ્રશ્ન છે, પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે, લઈ લેણ દેણ તૂટ્યાનું શૂળ, કાવ્ય પંક્તિનો અલંકાર ઓળખાવો. તો અહીંયા અતિશયોક્તિ. શું કહે છે? પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે, લઈ લેણ દેણ તૂટ્યાનું શૂળ. તો જેમાં વધારે પડતું કીધું છે, વધારે પડતું કીધું છે, જો માની શકાય એવું હોય તો એ વ્યતિરેક બને છે, પણ પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે, હવે પાદરથી રસ્તાઓ થોડા પાછા વળશે, જેમાં ફક્ત કવિની કલ્પના જ હોય, ફક્ત કવિની કલ્પના જ હોય, જે સ્વીકાર બહારની વાત રજૂ થતી હોય ત્યારે એ અતિશયોક્તિ અલંકાર બને છે. શ્લેષ અલંકાર કે જેમાં એક જ શબ્દના બે અર્થ રજૂ થતા હોય ત્યારે એ શ્લેષ અલંકાર બને છે. અનન્વય કે જેમાં ઉપમેયને જ ઉપમાન તરીકે રજૂ કરેલું હોય, એટલે કે ઉપમેય એ જ ઉપમાન હોય ત્યારે અનન્વય અલંકાર બને છે. અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો, રુચિ, તો રુચિનો વિરોધાર્થી થશે અરુચિ. આગળનો પ્રશ્ન છે, કાને ધરવું રૂઢિ પ્રયોગનો અર્થ શું થાય? તો કાને ધરવું, વાત સાંભળવી, કાનમાં પહેરવું, કાન ઉપર ધારણ કરવું, કે કહ્યા પર લક્ષ આપવું. તો કાને ધરવું એટલે કહ્યા પર લક્ષ આપવું, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, આંખો ઠરવી રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો, ઠંડીમાં આંખો ઠરી જવી, જીવને શાંતિ થવી, ટીકી ટીકીને જોવું કે આશ્ચર્યથી જોવું, એટલે આંખો ઠરવી એટલે જીવને શાંતિ થવી, ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, માથું આપવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? માથું આપવું રૂઢિપ્રયોગનો અર્થ જોઈએ, બલિદાન આપવું, માથા માટે માથું આપવું, માથું અર્પણ કરવું કે સમર્પણ કરવું. તો માથું આપવું એટલે બલિદાન આપવું, ઓપ્શન એ આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટેનો શબ્દ જણાવો, ઘરમાં ચાલતો ઉદ્યોગ, તો લઘુ ઉદ્યોગ છે, ઘરઘરાઉ છે, ચલિત ઉદ્યોગ છે કે ગૃહ ઉદ્યોગ છે. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને કે એ ગૃહ ઉદ્યોગ છે. આગળનો પ્રશ્ન છે, દગો કરવો એવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે? દગો કરવો, તો પગ ભાંગવા, પગ પાછા પડવા, પગ પહોળા કરવા કે પગ ભારે થવા. તો પગ પહોળા કરવા એવો અર્થ મળે છે. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો, અમૃત, તો વિષ. આગળનો પ્રશ્ન છે, સિંધુર્મીને નીચેના પૈકી કઈ સંધિ સાચી છે? મિત્રો, સંધિની વાત કરીએ, સંધિના આપણને મુખ્ય ત્રણ પ્રકાર પડે છે, સ્વર સંધિ છે, વ્યંજન સંધિ છે અને વિસર્ગ સંધિ છે. અહીંયા આપણને જે સંધિ આપી છે એ સંધિ
સ્વર સંધિ છે સિંધુ વત્તા ઉર્મિ. હવે આ નિયમ એવું કહે છે કે ઊ વત્તા ઊ બરાબર દીર્ઘ ઊ થાય. તો આ નિયમ અનુસંધાને આપણે જોઈએ કે સિંધુ, અહીંયા લખ્યું છે સિંધુ, તો સિંધુ વત્તા ઉર્મિ બરાબર સિંધુર્મિ, આ સાચો જવાબ બને. હવે આ રીતે લખાયેલી જોડ શેમાં આપેલી છે તો જોઈએ, ઓપ્શન બી ની અંદર એ લખાયેલી જોડ સત્ય છે કે સિંધુ વત્તા ઉર્મિ બરાબર સિંધુર્મિ. હવે તમને એવું થાય કે બેન ઉર્મિમાં ઉ હ્રસ્વ કે દીર્ઘ, તો એ પણ તમને જોડણીનો નિયમ કહી દઉં કે રેફ પહેલાં આપેલો ઈ કે ઉ હંમેશા દીર્ઘ હોય છે, જો એમાં અપવાદ ન હોય તો. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, માત્રા દેશની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે? કઈ સંધિ સાચી છે એવું પૂછ્યું છે. માત્રા દેશ, તો માત્રા અરનો નિયમ આપ્યો છે, અહીંયા આપણને અર વ્યંજન સંધિ આપી છે. માત્રા દેશ, તો રૂ પછી આ આપેલો હોય તો એનો અર થાય, તો અહીંયા ઓપ્શન એની અંદર લખાયેલી જોડ એ સત્ય છે, માતૃ વત્તા આદેશ બરાબર માત્રા દેશ. આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે? કઈ જોડી ખોટી છે એવું પૂછ્યું છે. જુઓ, ભાનુ વત્તા ઉદય, તો અહીંયા ઉ વત્તા ઉ બરાબર દીર્ઘ ઉ થાય, તો ભાનુદયની જોડણી સંધિ સાચી છે. નેહિ વત્તા રસ, વિસર્ગવાળી સંધિનો નિયમ એવું કહે છે કે વિસર્ગ પછી જો ર આપ્યો હોય તો વિસર્ગ નીકળીને એ ઈ કે ઉ હંમેશા દીર્ઘ થાય છે. અહીંયા આપણને રસ્વ ને રસ્વ આપ્યું છે, તો એ શું થશે? નિરસ. તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બનવો જોઈએ. પણ આગળ હજુ ચેક કરીએ, નેહિ વત્તા રંગ, તો નીરવ એ સત્ય છે. સુહુ વત્તા સુ વત્તા સુપ્ત, જ્યારે આપણને સ આપે હોય ત્યારે એ સનો શું થઈ જાય છે? ષટકોણનો સ. એ કે ઉ પછી સસલાનો સ આપ્યો હોય કે સગડીનો સ આપ્યો હોય તો ત્યાં ષટકોણનો સ થાય છે. અહીંયા જોઈએ કે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. અંબર, તો અંબર એટલે શું થશે? આકાશ, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય. આગળનો પ્રશ્ન છે, લોભીઓ લટકી પડ્યો, વાક્યમાં કર્તા પદ લોભીઓ શું છે? હવે લોભીઓ એ શું છે? મહેશ લોભીઓ છે. મહેશ કેવો છે? લોભીઓ. હવે કેવો કેવી કેવુંથી પ્રશ્ન પૂછે જે જવાબ મળે આપણું વિશેષણ થાય, તો અહીંયા લોભીઓ લટકી પડ્યો, તો લોભીઓ એ શું બનશે? વિશેષણ. ઘણા મિત્રો એવું કરશે કે કોણ લટકી પડ્યો? તો લોભીઓ. તો કોણથી પ્રશ્ન પૂછશે? તો કહેશે આપણને સંજ્ઞા મળે છે, તો એ ઓપ્શન સી ઉપર પણ ટીક કરી શકે, પણ અહીંયા લોભીઓ એ વિશેષતા બતાવે છે એટલે વિશેષણ છે. આગળનો પ્રશ્ન છે, વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો. આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? ક્રિયા વિશેષણ એટલે શું? તો ક્રિયાના અર્થમાં જે પદ વધારો કરતું હોય એને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા શું કહે છે? પ્રમાણવાચક, પ્રમાણ એટલે ચોક્કસ માપ. સમયવાચક, કે જે ક્રિયા વિશેષણ ક્રિયા ક્યારે થઈ છે એવું સૂચન કરતા હોય ત્યારે આપણને ક્રિયાનો સમય મળે છે. સ્થળ, કે ક્રિયા ક્યાં થઈ, તો ક્યાંથી પ્રશ્ન પૂછે જે જવાબ મળે આપણું સ્થળ છે, તો અહીંયા સ્થળવાચક. વાઘ ક્યાં જોવાની દરકાર ન કરતો, તો આસપાસ, તો આસપાસ એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ બનશે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય. રીતિવાચક ક્રિયા વિશેષણ એટલે શું? તો જે ક્રિયા વિશેષણ ક્રિયાની રીત બતાવતા હોય એને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. આગળનો પ્રશ્ન છે, અખાડે હું કદી ગયો નથી, વાક્યમાં કદી કેવા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? અખાડે હું કદી, કદી એટલે સમય બતાવે છે, તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, આવડું મોટું શહેર વિશેષણનો પ્રકાર કયો છે? ગુણવાચક છે, સંખ્યાવાચક છે, ક્રિયાવાચક છે કે સાર્વનામિક છે? આવડું મોટું શહેર, શહેરનો ગુણ બતાવે છે કે શહેર કેવું છે? મોટું, તો એ ગુણવાચક વિશેષણ બનશે. આગળનો પ્રશ્ન છે, જ્યારે આગ લાગે છે ત્યારે ધુમાડો નીકળે છે, રેખાંકિત પદ શું છે? મિત્રો, જ્યારે અને ત્યારે એ પદ વિશે પૂછ્યું છે,
તો આગ લાગે છે, ધુમાડો નીકળે છે. જ્યારે બે વાક્યો છે, બે પદો છે, એને જોડવા માટે જે શબ્દ વપરાય હોય એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. નિપાત એટલે શું? તો જે શબ્દ વાક્યમાં ભાર સૂચવી વાક્યનો અર્થ નક્કી કરી આપે એને નિપાત કહેવાય છે. વિશેષણ નામના અર્થમાં વધારો કરતો શબ્દ છે એને વિશેષણ કહેવાય છે. સર્વનામ એટલે શું? તો નામના બદલે જે શબ્દ વપરાયો હોય એને સર્વનામ તરીકે ઓળખાવવામાં આવે છે. તો અહીંયા જ્યારે અને ત્યારે પદ એ સંયોજકનું સૂચન કરે છે. આગળનો પ્રશ્ન છે, વાંચશો તો પાસ થશો. વાક્યમાં તો શું છે મિત્રો? જ્યારે બે ક્રિયા છે, બે પદો છે, બે પદ સમૂહો છે, બે વાક્યો છે કે વાક્યખંડો છે એને જોડવા માટે જે શબ્દ વપરાયો હોય એને સંયોજક કહે છે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, તમારા કારણે જ આ બધું થયું છે. નિપાત ઓળખાવો. શું કહે છે? તમારા કારણે જ ભાર મૂકે છે, તો જ એ ભારવાચક નિપાત બનશે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, એ અંતે પાસ તો થયો. વાક્યમાં તો શું છે? હવે જો તમે આગળના વાક્યની અંદર જોઈએ તો એ સંયોજક બને છે. જ્યારે અહીંયા જે વપરાયેલું તો છે એ તો શું બનશે? નિપાત. કેમ નિપાત? તો સંયોજક એટલે સમજી કે કોઈ પણ બે પદો છે, પદ સમૂહ છે, વાક્યો છે કે વાક્યખંડો છે એને જોડવા માટે વપરાતો શબ્દ. જ્યારે નિપાત એટલે વાક્યની અંદર વપરાયને જે તે શબ્દ ઉપર ભાર મૂકે છે માટે એ નિપાત છે. અહીંયા શું કહે છે? જુઓ, એ અંતે પાસ તો થયો. તો પાસ તો થયો તો એ શું છે? નિપાત છે. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, તમે મને કારણ કહ્યું ખરું. વાક્યમાં ખરું શું છે? તો મિત્રો, ખરું શબ્દ એ આપણને નિપાતનું સૂચન કરે છે. આગળનો પ્રશ્ન છે, જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહો તે જ સમાધિ યોગ. પંક્તિનો છંદ ઓળખાવો. જુઓ, અહીં આપણને છંદ ઓળખાવાનું કહે છે. જુઓ, જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહો તે જ સમાધિ યોગ. જ્યારે આપણે છંદ ઓળખાવા હોય, હવે અહીંયા આપણે એક નવી ટ્રીકથી છંદ ઓળખીએ. જુઓ, અહીંયા પહેલાં એના ઓપ્શન ઉપર જઈએ. ઇન્દ્ર વજ્રા છે, તોટક છે, ઉપેન્દ્ર વજ્રા છે અને ઉપજાતિ છે. તો કાવ્ય પંક્તિ આપી હોય ત્યારે એના અક્ષરોની સંખ્યા ગણો. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10 11. અહીંયા 11 અક્ષર છે. તો 11 અક્ષરવાળા કેટલા છે? 1 2 અને 3. એટલે આ નીકળી જશે. તોટકની અક્ષર સંખ્યા કેટલી છે? 12 છે. બરાબર. હવે બીજું સ્થાન, બીજું સ્ટેપ શું કરશો કે હજી એના પાછળ પંક્તિ આપી છે આખી. શું કહે છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. અહીંયા પણ 11 અક્ષર સંખ્યા છે, આગળ પણ 11 અક્ષર સંખ્યા છે. 11 અને 11 કેટલી અક્ષર સંખ્યા છે? 22 છે. હવે ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા એ બંને પંક્તિથી બનતો છંદ છે ઉપજાતિ. જો પહેલી પંક્તિનું બંધારણ જો ઇન્દ્ર વજ્રાનું હોય અને બીજી પંક્તિનું બંધારણ જો ઉપેન્દ્ર વજ્રાનું હોય, એટલે કે બંને જે પંક્તિ આપી છે બંને પંક્તિના ત્રણ જે આગળના અક્ષર છે એ અક્ષરોનું બંધારણ જો અલગ અલગ થતું હોય ત્યારે એ ઉપજાતિ બને છે. જેમ કે સગણનું થતું હોય, તગણનું થતું હોય કે જગણનું થતું હોય ત્યારે એ ઉપજાતિ છંદ બને છે. જોઈએ કે જે જે થ, તો આગળના ત્રણને અલગ કરો, અહીંયા પણ આગળના ત્રણને અલગ કરો. જુઓ, જે જે થ એટલે ગુરુ, ગુરુ, લઘુ. અહીંયા શું છે? લઘુ, ગુરુ, લઘુ. એટલે કે અહીંયા જગણ બને છે, અહીંયા તારા જ તગણ બને છે. તો બંને પંક્તિનું બંધારણ અલગ છે માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે કે એ છંદ ઉપજાતિ છંદ છે. આગળનો પ્રશ્ન છે, નીચેની કાવ્ય પંક્તિનો છંદ ઓળખાવો. ના મારે તુજ ભેટ બક્ષીસ નવા તારી કૃપા જોઈએ. શું કહે છે? ના મારે તુજ ભેટ બક્ષીસ નવા તારી કૃપા જોઈએ. અહીંયા મંદાક્રાંતા છે, શાર્દુલ વિક્રીડી છે, શિખરીણી છે અને શ્રદ્ધા છે. મંદાક્રાંતા છંદની અંદર અક્ષર સંખ્યા 17 છે, શાર્દુલ વિક્રીડિતની અંદર 19 છે, શિખરીણીની અંદર 17 અક્ષર સંખ્યા છે અને શ્રદ્ધરાની અંદર 21 અક્ષર સંખ્યા આપણને મળે છે. બીજું સ્ટેપ આપણે શું કરીશું કે અક્ષરોની સંખ્યા ગણો. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. અહીંયા આપણને 19 અક્ષર સંખ્યા આપી છે. હવે 19 અક્ષર સંખ્યાવાળો છંદ એક જ છે કે શાર્દુલ વિક્રીડિત. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે.
આગળનો પ્રશ્ન છે, હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે? તો મિત્રો, હરિગીત છંદની અંદર 26 કે 28 માત્રા હોય છે, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, સાચું બોલનાર ક્યાં છે? આ વાક્યમાં કર્તા પદ બોલનાર એ શું છે? તો બોલનાર નાર પ્રત્યય લાગે ત્યારે એ ભવિષ્ય કૃદંત બને છે. અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે કે બોલનાર પદ એ કૃદંત છે. આગળનો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દની સાચી વિભક્તિ જણાવો. હવે વિભક્તિ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ બે પદ છે એ પદને વિભક્ત કરવા માટે, વિભક્ત એટલે છૂટા પાડવું. કોઈ પણ બે પદને જ્યારે છૂટા પાડવાના છે ત્યારે વિભક્તિનો પ્રત્યય વપરાય છે. વિભક્તિના પ્રત્યય અનુપ કે નામયોગી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઋતુમાં ઋતુ છે એ શબ્દને મા પ્રત્યય લાવ્યું છે. મા પ્રત્યય આપણને સપ્તમી વિભક્તિમાં મળે છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. મિત્રો, એવો પ્રશ્ન પણ પૂછાય કે આધારવાચક પદ કઈ વિભક્તિ દર્શાવે છે? તો અહીંયા આધારવાચક પદ સપ્તમી વિભક્તિ દર્શાવે છે. એના પ્રત્યયો છે સપ્તમી વિભક્તિના મા, ઉપર, અંદર, તો એ પ્રત્યય આપણને કોના મળે છે? સપ્તમી વિભક્તિના. મિત્રો, સપ્તમી વિભક્તિ એક ક્રિયાનું સ્થળ અને ક્રિયાનો સમય પણ આપણને બતાવે છે. આગળનો પ્રશ્ન છે, મુક્તિ શબ્દમાં કેટલા વ્યંજનો છે? હવે અહીંયા વ્યંજનો આપણને પૂછ્યા છે. તો મુક્તિ ક્યારે ખબર પડે? તો એના ધ્વનિ ઘટકોની જ્યારે આપણે છૂટા પાડીએ ત્યારે. તો મ વત્તા ઉ વત્તા ક વત્તા ત વત્તા ઈ છે મુક્તિ. તો અહીંયા વ્યંજન કેટલા છે? એક, બે અને ત્રણ. તો આપણને વ્યંજનોની સંખ્યા પૂછે છે, તો કેટલા વ્યંજન થશે? ત્રણ વ્યંજન થશે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, પૂર્વ પ્રત્યય કયા શબ્દમાં છે? મિત્રો, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એટલે શું? તો જે શબ્દ આપ્યો છે એ શબ્દને જ્યારે આગળ પ્રત્યય લાગે એને પૂર્વ પ્રત્યય કહે છે. જેમ કે જ્ઞાન છે, આ જ્ઞાન શબ્દ છે, તો એને આગળ આપણે લગાડીએ કે અજ્ઞાન, તો આ અજ્ઞાન છે એ શું બનશે? પૂર્વ પ્રત્યય બનશે. જ્યારે પર પ્રત્યય લગાડવું હોય તો આપણે એમ કહીએ કે વિનય. હવે વિનય પૂર્વક કહીએ કે વિનય પૂર્વક, તો વિનય પૂર્વક કહીએ ત્યારે એ આપણને પૂર્વક શબ્દ એ પર પ્રત્યય મળે છે. તો આગળ લાગે છે ત્યારે પૂર્વ પ્રત્યય બને છે, પાછળ પ્રત્યય લાગે ત્યારે એ પર પ્રત્યય કહેવાય છે. અહીંયા આપણને શું કીધું છે? પૂર્વ પ્રત્યય. જુઓ, શેઠ છે તો શેઠાણી, અણી એ પર પ્રત્યય છે. સ્વામીજી તો એ પર પ્રત્યય છે. સુમધુર, મધુર ને આગળ શું પ્રત્યય લાગ્યું છે? સુમધુર, તો સુમધુર એ પૂર્વ પ્રત્યય છે. બંધુત્વ, તો બંધુ, તો બંધુત્વ એ પણ પર પ્રત્યય છે. જ્યારે ઓપ્શન સી ની અંદર જે સુમધુર આપ્યું છે એ પૂર્વ પ્રત્યય આપેલું છે. આગળનો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં પ્રયોજાયેલો સાચો કાળ જણાવો. સાચો કાળ કીધું છે, સમય. ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાનકાળ છે, ત્રણ કાળ છે. આ વર્ષે મોંઘવારી વધી ગઈ હતી. આ વર્ષે, તો જો એ સાદો ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે, સંપૂર્ણ ભૂતકાળ છે, સંપૂર્ણ વર્તમાનકાળ છે. શું કહે છે? આ વર્ષે મોંઘવારી ખૂબ વધી ગઈ હતી, તો સંપૂર્ણ ભૂતકાળ બતાવે છે. આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે? જુઓ, સંન્યાસીની, અનુભૂતિ, ઉઘણસી, કચ્છિયારી. તો અહીંયા ચિચિયારી શબ્દની જોડણી સાચી છે. સંન્યાસિનીમાં સી રસ્વ આવે છે અને ને દીર્ઘ આવે છે. અનુભૂતિ, અનુભૂતિ, તો આ અનુભૂતિની જોડણી પણ સાચી છે. ઊંઘણસી, તો ઉઘણસી નહીં પણ શું આવશે? ઊંઘણસી. અને ચિચિયારી, તો ચિચિયારીની જોડણી પણ સાચી છે. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? કઈ જોડણી સાચી પૂછ્યું છે? જુઓ, શીર્ષક, તો શીર્ષક ઓપ્શન સી ની અંદર લખાયેલું છે એ સત્ય છે. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે? તો ક્ષણિક છે, છીછરું છે અને ગિરફ્તાર છે. એ ત્રણેય શબ્દોની જોડણી સાચી છે. જ્યારે ચૂંટણી શબ્દમાં ચને રસ્વ છે એ ચને દીર્ઘ આવે છે, ચૂંટણી. આગળનો પ્રશ્ન છે,
નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? ગણતરી, કારકિર્દી, ગણતરી કે આલિશાન? તો અહીંયા ગણતરી શબ્દની જોડણી સાચી છે. અહીંયા કારકિર્દી તો કિરસ્વ આવે છે, ગણતરી તે રીતે ના લખાય, આલિશાન તો આલિશાનમાં લી દીર્ઘ આવે છે. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? અનુભૂતિ, આકૃતિ, આબરૂ કે આશીષ? તો જોઈએ, આશીષ શબ્દની જોડણી સાચી છે. અનુભૂતિમાં આપણે અગાઉ જોયું એમ શું આવશે? અનુભૂતિ. આકૃતિ, આબરૂ આ રીતે લખી શકાય. આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. અવજ્ઞા, તો અવજ્ઞા એટલે શું થશે? ઉપેક્ષા. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટેનો સાચો સામાસિક શબ્દ જણાવો. યશ આપનાર, તો યશદાયી છે, તેજસ્વી છે, યશોદા છે કે યશસ્વી છે? તો યશ આપનાર યશોદા, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી? જોઈએ, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું અજરામર, સાવ અસંભવિત હોય તેવું આકાશ કુસુમવત, પોતાની જાત સાથેની છેતરપિંડી આત્મવંશના, જેના પર તહોમત મુકાયું હોય તે વાદી. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે, કે શબ્દ સમૂહની એ જોડી ખોટી છે. આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો. પ્ર વત્તા અર્થ વત્તા ના, તો પ્રાર્થના, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપને આ પંક્તિનો છંદ ઓળખાવો. તો સૌથી પહેલા આપણે ચેક કરો, જોઈએ ઝૂલણા છંદની અંદર કેટલી માત્રાઓ છે? 37 માત્રાઓ. છવૈયામાં કેટલી માત્રાઓ છે? 31 કે 32 માત્રાઓ. હરિગીત છંદની અંદર કેટલી માત્રાઓ છે? 28 કાં તો 26. અનુષ્ટુપ છંદ એ અક્ષરમેળ છંદનો પેટા પ્રકાર સંખ્યામેળ છંદ છે. એમાં 31 કે એમાં 32 અક્ષર આપેલા હોય છે. કેટલા અક્ષર છે? 32 અક્ષર. એટલે કે 16 + 16 = 32 અક્ષરના, એટલે કે 16 અક્ષરના બે પંક્તિ હોય છે, 8 અક્ષરના 4 ચરણ હોય છે. 8 અક્ષરના કેટલા ચરણ હોય છે? 4 ચરણ હોય છે. હવે અહીંયા 4 ચરણ તો આપણને આપ્યા નથી, એટલે ઓપ્શન ડી તો નીકળી જશે. હવે વાત રહી આગળના 3ની, તો જોઈએ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણે, છેલ્લો અક્ષર ગુરુ છે, બીજા ક્રમે અક્ષરોની સંખ્યા ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. 17 અક્ષર સંખ્યા બને છે, એટલે પૃથ્વી, શિખરીની, મંદાક્રાંતા કે હરિણીમાંથી ગમે તે એક હોવો જોઈએ, પણ જે આપણે ઓપ્શનમાં આપ્યો નથી. પરંતુ આગળના 3ને અલગ કરીએ, જુઓ, જ્યાં જ્યાં ન, એટલે કે ગુરુ ગુરુ અને લઘુ, તારાજ, ત ગણનું બંધારણ બને છે. હવે ઋષિ મહની અંદર જયમ ન, જ ય મ અને ન ગણનું બંધારણ બને છે, જે આની અંદર બનતું નથી, એટલે પૃથ્વી, શિખરીની, મંદાકરાંતા કે હરિણીમાંથી કોઈ પણ હશે નહીં. હવે એની માત્રાઓ આપણે જોવી પડે, કે ગુરુ અક્ષર માટે, ગુરુ અક્ષર માટે બે માત્રા છે. મિત્રો, અહીંયા જયા જયા નથી, જ્યાં છે. જોડાક્ષર માટે બે માત્રા ગણાય, 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 26, 27, 28. અહીંયા કુલ 28 માત્રા બને છે, એટલે ઓપ્શન બીની અંદર જે હરિગીત છંદ લખાયો છે એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ક્રીડા, અગાઉ આવી ગયું, ક્રીડા એટલે રમત, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? તો મિત્રો, અહીંયા ઓપ્શન બી ની અંદર લખાયેલી જોડણી સાચી છે, કે વિસંવાદ. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારું કામ થાય એવો અર્થ આપતી નથી? તો અહીંયા જોઈએ કે ઉતાવળે આંબા ન પાકે, ધીરજના ફળ મીઠા, પાકે ગળે કાંઠા ન ચડે, ઉતાવળાસો બાવરા ને ધીરાસો ગંભીર. તો પાકે કાંઠે ગળા ન ચડે એ એનો અર્થ આપતી નથી. આગળનો પ્રશ્ન છે,
નીચેના પૈકી કઈ કહેવત અલ્પ જ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે છે એવો અર્થ નથી આપતી? તો જોઈએ ઓપ્શન બી આપણો સાચો જવાબ બને કે અધૂરો ગળો છલકાય ગણો તો અલ્પ જ્ઞાનીની વાત છે, ખાલી ચણો વાગે ગણો, ખોટો રૂપિયો ચળકે ગણો અહીંયા ઓપ્શન બીની અંદર જે લખાયેલી કહેવત છે એનો અર્થ આપતી નથી। આગળનો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં વિશેષણ કયું છે? વિશેષણ એટલે કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરતું હોય એને વિશેષણ કહેવાય। જોઈએ, મીઠા જાડના મૂળ કાઢવા એ માનવતા નથી। જાડના મૂળ કાઢવા એ માનવતા નથી, કેવા જાડના? મીઠા। તો અહીંયા મીઠા શબ્દ એ વિશેષણ બને છે। આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? સાચું જોડકું પૂછ્યું છે। બીડું ઝડપ ફૂલે પડકાર જીલવો, લાલ પીળા થવું, ખૂબ હસવું, વિસ્મૃતિ થવી યાદ કરવું, કે રાવ જો કરવી એટલે પ્રશંસા કરવી। તો અહીંયા કયું જોડકું સાચું છે? બીડું ઝડપવું એટલે પડકાર જીલવો એ સત્ય છે। આગળનો પ્રશ્ન છે, ખાડાની ધારે ચાલવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો। તલવારની ધાર પર ચાલવું, ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું, બહાદુરી દર્શાવી કે ખૂબ યુદ્ધ કરવું। ખાડાની ધારે ચાલવું એટલે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે। આગળનો પ્રશ્ન છે, કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો। કોઠે પડવું એટલે દુઃખી થવું, સ્વાભાવિક થઈ જવું, માથે પડવું કે મુશ્કેલી પરિસ્થિતિમાં રહેવું। તો કોઠે પડવું એટલે સ્વાભાવિક થઈ જવું ઓપ્શન બી આપણો સાચો જવાબ બને। આગળનો પ્રશ્ન છે, અછોવાના કરવાનો અર્થ સ્પષ્ટ કરો। અછોવાના કરવા એટલે આળપંપાળ કરવી, ઘરમાંથી કાઢી મૂકવું, ગુસ્સે થવું કે અપશબ્દો બોલવા। તો અછોવાના કરવા એટલે આળપંપાળ કરવી ઓપ્શન બી આપણો સાચો જવાબ બને। આગળનો પ્રશ્ન છે, ચીનનો સાવકાર રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો। ચીનનો સાવકાર પાક્કો ગઠિયો એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય। આગળનો પ્રશ્ન છે, ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો। ગળ્યા પાણીથી સ્નાન કરવું, ધંધામાં ફાયદો થવો, છેતરાવું કે ધારા કરતા ઊંધું થવું, તો છેતરાવું એટલે ગોળના પાણીએ નહાવું એવો અર્થ મળે છે। આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલી કહેવતોમાંથી કઈ કહેવત જુદી પડે છે? સંગ તેવો રંગ, સોબત તેવી અસર, જેવા સાથે તેવા, તો સાંચને નહીં આંચ એ કહેવત જુદી પડે છે। આગળનો પ્રશ્ન છે, સાપને ઘેર પરોણો સાપ કહેવતનો અર્થ શું થાય? સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો, સજ્જન વ્યક્તિના ઘેર સાપ નીકળવો, સજ્જનો સાથે દુર્જનનો મેળાપ થવો કે દુર્જનો સાથે દુર્જનનો મેળાપ થવો, તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને કે સાપને ઘેર પરોણો સાપ। આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ નથી આપતી? તો કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, લોભે લક્ષણ જાય, પ્રકૃતિને પ્રાણ સાથે જ જાય, દોરડી બળે પણ વણ ન જ તૂટે। તો અહીંયા લોભે લક્ષણ જાય એ અર્થ આપતી નથી, એટલે ઓપ્શન બી સાચો જવાબ થાય। આગળનો પ્રશ્ન છે, સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે શબ્દ સમૂહ માટે સમુચિત સામાસિક શબ્દ કયો છે? સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે, તો એને કહેવાય છે અર્ધશ્રદ્ધા, ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને। આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો। તિમિર, તો તિમિર એટલે અંધકાર, તો એનો વિરોધાર્થી શું થશે? તેજ, એટલે ઓપ્શન એ સાચો જવાબ થાય। આગળનો પ્રશ્ન છે, ગર્ભ શ્રીમંત સમાસનો પ્રકાર દર્શાવો। ગર્ભ શ્રીમંત, તો ગર્ભથી શ્રીમંત તૃતીય તત્પુરુષ છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે। આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ જણાવો। અભિમાનથી ફૂલાઈ જનાર, તેને શું કહેવાય છે? ફૂલણશી, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને। આગળનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, જરૂર પૂરતું જ આપનાર, અરે સોરી, જરૂર પૂરતું જ ખાનાર, તો ઓછું ખાનાર, અલ્પાહારી, મિતાહારી કે નિરાહારી, તો એને કહેવાય છે મિતાહારી, ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય। આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે? ઉગમ, આરજુ, અર્વાચીન કે ઉપાધિ, તો અહીંયા ઉપાધિ શબ્દની જોડણી ખોટી છે। નીચેના પૈકી દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો। નિહી વત્તા દોષ બરાબર શું થશે? નિર્દોષ, તો ઓપ્શન સીની અંદર લખાયેલો નિર્દોષ સત્ય છે। આગળનો પ્રશ્ન છે, હું તમને કશું ન કહું કર્મણી વાક્ય કયું છે? એ કર્મણી વાક્યની અંદર કર્મ હાજર હોવું જોઈએ, હું તમને શું નહીં કહું? કશું જ નહીં કહું। હુંથી, તો હું કરતા છે, તો હું કરતાને જ્યારે લગાડવું હોય, કર્મ કરવું હોય, ત્યારે હુંથીના જગ્યાએ શું થશે? મારાથી, તમ અને એમના એમ,
કશું એમનાય નહીં કહું તો કહું એટલે કહેવાય, કહું એટલે કહેવાય નહીં, મારાથી તમને કશું કહેવાય નહીં, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ ધનનો પર્યાય નથી? જુઓ, નિર્જર, અર્થ, વસુ કે વિત્ત. તો નિર્જર એ ધનનો પર્યાય નથી, ઓપ્શન એ આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ તલવારનો સમાનાર્થી નથી? તો અસી, ચંદ્રહાસ, કરતાલ કે કરવાલ. તો કરતાલ એટલે તલવાર થતો નથી. આગળનો પ્રશ્ન છે, અનુષ્ટુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે? તો દરેક ચરણની વાત કરી છે, હમણાં આપણે અગાઉ વાત કરી કે આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોય છે. તો અનુષ્ટુપ છંદની અંદર દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે? આઠ આઠ અક્ષર હોય છે. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ જંગલનો સમાનાર્થી નથી? અરણ્ય, ઉપવન, કાંતાર કે રાન. તો ઉપવન શબ્દ એ જંગલનો સમાનાર્થી નથી. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ ગંગાનો સમાનાર્થી નથી? તો કાલિંદી, જાહ્નવી, ભાગીરથી કે મંદાકિની. તો કાલિંદી એટલે ગંગાનો સમાનાર્થ સૂચવતી નથી. જાહ્નવી, ભાગીરથી ને મંદાકિની એ બધા જ ગંગાના સમાનાર્થી હશે. આગળનો પ્રશ્ન છે, કયો શબ્દ કામદેવનો સમાનાર્થી નથી? કંદર્પ, મનોજ, રજનીશ કે મન્મથ. તો કામદેવનો સમાનાર્થી નથી, રજનીશ. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ ઈચ્છાનો પર્યાય વાચી નથી? ઈચ્છા, તો સ્પૃહા, કામના, ઝંખના અને પ્રમોદ. તો પ્રમોદ એનો સમાનાર્થી નથી. આગળનો પ્રશ્ન છે, નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે? આપણે વારે ઘડીએ ચર્ચામાં કરતા આવ્યા છે કે નામને બદલે પ્રયોજાય તેને શું કહેવાય છે? સર્વનામ કહેવાય છે. આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. વિહંગ. તો મિત્રો, વિહંગ એટલે વિહગ પણ થાય અને પક્ષી પણ થાય. તો અહીંયા બંને ઓપ્શન સાચા બનશે કે વિહગ અને પક્ષી, એટલે ઓપ્શન એ અને ડી બંને સાચા બને છે. આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. થાપણ. થાપણ એટલે મૂડી, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. શૃંગ. શૃંગ એટલે થશે શિખર, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય. આગળનો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દમાં રહેલા વિશેષણનો પ્રકાર જણાવો. આ પ્રશ્નપત્ર 3 કલાકનું છે. 3 કલાક નીચે અંડરલાઈન છે. તો 3 કલાકનું છે. તો 3 કલાક આપણને શું આપ્યું છે? સમય આપ્યું છે. પણ એ સમયની આપણને શું બતાવે છે? ચોક્કસ સંખ્યાનું સૂચન કરે છે. માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને કે સંખ્યાવાચક વિશેષણ છે. આગળનો પ્રશ્ન છે, નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે? આપણે જોતા આવ્યા છે કે નામના અર્થમાં વધારો કરતા પદને વિશેષણ કહેવાય છે. આગળનો પ્રશ્ન છે, શ્રીમાન કયા પ્રકારનો શબ્દ છે? શ્રીમાન શબ્દ એ તત્સમ શબ્દ છે. મિત્રો, તમને એવું થશે કે તદ્ભવ, દેશ્ય, વિદેશી અને તત્સમ એટલે શું? એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં જે શબ્દો સંસ્કૃત ભાષામાંથી લીધા છે જેવા છે એવા ઉતરી આવે છે એને તત્સમ કહેવે છે. તદ્ભવ, તેમાંથી ઉદ્ભવેલા, જેમ કે આપણે કહીએ હસ્તી, તો હસ્તીમાંથી ઉદ્ભવેલો શબ્દ છે હાથ. ગુરુ શબ્દ છે, તો ગુરુનો ગુરુ જ લીધો છે, તો એ તત્સમ શબ્દ છે. પણ હસ્તીનું હાથ લઈએ ત્યારે હાથ એ તદ્ભવ શબ્દ છે. દેશ્ય શબ્દ, તો આપણી જે લોકબોલીના શબ્દો છે એ શબ્દોને દેશ્ય શબ્દો કહેવાય છે. વિદેશી શબ્દો એટલે કે વેપાર અર્થે આપણે તે ગુજરાતમાં જેટલી પ્રજા આવી, કે અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચ અંગ્રેજો આવ્યા, ફિરંગીઓ આવ્યા, તો આ બધા જે આપણે ત્યાં વેપાર અર્થે આવે છે ને એમના શબ્દો, એમની ભાષાને અહીંયા મૂકીને જાય છે, એ જ શબ્દોને વિદેશી શબ્દો કહેવાય છે. જેમ કે ટેબલ છે, અંગ્રેજી શબ્દ છે, વિદેશી શબ્દ છે. તો એ રીતે પોર્ટુગીઝો આવ્યા, તો પોર્ટુગીઝો એમના શબ્દો મૂકીને જાય છે. જેમ કે પાટલૂન શબ્દ છે, તો એ શબ્દ પણ અલગ ભાષાનો બને છે, માટે એને વિદેશી શબ્દો કહે છે. તો અહીંયા શ્રીમાન શબ્દ એ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યો છે, જેવો છે એવો આપણી ભાષામાં સ્વીકારેલો છે, માટે એ તત્સમ શબ્દ છે. મિત્રો, અહીંયા આપણને પીએસઆઈની એક્ઝામમાં 2012નું જે પેપર હતું એમાં જે પૂછાયેલા પ્રશ્નો હતા એનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ. વધુ વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો બુકબર્ડ એપ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવતું ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ બુકબર્ડ એપ આજે જ ડાઉનલોડ કરો.